અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ગત રાત્રે કેટલાક રિક્ષા ચાલકોએ જીપીસીબીની કારની તોડફોડ કરી હતી, સાથે તેમાં બેઠેલા ત્રણ લોકો પર હુમલો કર્યો હતો, બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે મધરાત્રે જીપીસીબીની ગાડી નંબર GJ18 આવી હતી. સુરત તરફ જતા સર્વિસ રોડ ઉપર આવી પહોંચી હતી. જીપીસીબીની ગાડી રોજિંદા કામકાજ માટે ફાઇનલ સેમ્પલ લઈ પરત ફરતી વેળાએ કોઈ અજાણ્યા રિક્ષા ચાલકોએ ગાડીને આંતરી હતી, જેમાં બેઠેલા ઇમરાન, પ્રશાંત અને ડ્રાઈવર કમલેશ ઉપર એકાએક હુમલો કરી દીધો હતો. સાથે સરકારી ગાડીના કાચ તોડી ઇમરાનના માથાના ભાગે કોઈક વસ્તુ વાળે મારી દેતા માથાના ભાગે ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. ગઈકાલે રાત્રિ દરમિયાન અમારી ટીમ અંકલેશ્વર ખાતે મોનિટરિંગમાં હતી અને ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પર સેમ્પલ લઈ પાછી રિટર્ન GIDC અંકલેશ્વરમાં આવી રહી હતી. તો એ દરમિયાન વાલિયા ચોકડી પાસે અજાણ્યા ઈસમો કે જે રિક્ષામાં બેસીને આવ્યા હતા અને આવીને ગાડીની આગળના ભાગમાં આવીને ઊભી કરી દીધી હતી, એટલે સામે આવીને ઊભા રહ્યા, એટલે પછી અમારી ગાડી ઊભી રાખવી પડી. ઊભી રાખ્યા પછી એમાંથી જે બે ચાર કે પાંચ વ્યક્તિ હતા એમને એ નીચે ઉતરીને ગાડી પર હુમલો કરવાનું ચાલુ કર્યું. ડાંગ, લાકડી અને પાઇપ હતા એમની પાસે, એમના થ્રુ ગાડી પર હુમલો કરવાનું ચાલુ. અને આ ઘટના દરમિયાન અમારા ત્રણ કર્મચારી, એમાં બે કર્મચારી અને એક ડ્રાઈવર હાજર હતા એમાં. અને આ એમાં પ્રશાંત કુમાર દોશી અને ઇમરાન પઠાણ આ બે વ્યક્તિને વાગેલું હતું, અને ઇમરાન પઠાણને માથામાં ઘા વાગ્યો હતો, જેને કારણે તરત જ ત્યાં હાજર નોટિફાઈડની ટીમને જાણ કરવામાં આવી હતી. વાલિયા ચોકડી પાસે હાજર સિટી પોલીસ અને નોટિફાઈડની ટીમ હાજર હતી, એમને લઈને ઘટના સ્થળે પાછા પહોંચવામાં આવ્યા. અને ઇમરાન પઠાણ કે જેને માથામાં વાગ્યું હતું અને લોહી નીકળ્યું હતું, એને તરત જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં જેને સિટી સ્કેન અને એક્સરે કરાવ્યા, પણ બધા રિપોર્ટ નોર્મલ આવતા એમને ત્યાંથી છૂટા કરેલા હતા.